નમસ્તે બાળ મિત્રો, ફરી પાછા ભેગા થયા નવા ટોપિક સાથે. આશા છે કે અત્યાર સુધીના બધા જ વિડીયો તમે સારી રીતે જોયા હશે અને તમે હોમવર્ક પણ કર્યું હશે, બરાબર. હવે આપણે આગળ વધીએ. આજે આપણે પાર્ટ 8 સોય સંચો અને સમૂહમાં આપણે કઈક નવી પ્રવૃત્તિ કરવાના છીએ, બરાબર. તમારે કરવી છે તો તમે તૈયાર છો? ચલો આપણે પ્રવૃત્તિ જોઈએ. અહીં લખ્યું છે અલગ હોય તેની ફરતે ગોળ કરો, બરાબર છે. હવે અહીં ચાર શબ્દ આપ્યા છે. પહેલું છે ગાડી, બીજું છે ડ્રાઈવર, ત્રીજું છે પાના અને ચોથું છે ઇસ્ત્રી, બરાબર. પહેલું આપણે ધ્યાનથી સમજી લઈએ તો આપણને બીજા આવડી જશે. હવે ગાડી કોણ ચલાવે? ડ્રાઈવર ચલાવે. તો ડ્રાઈવર અને ગાડી સાથે મળે છે. ગાડી બંધ પડી જાય તો પાના પકડ પેચિયાની જરૂર પડે, તો એનો સમાવેશ, પાનાનો સમાવેશ પણ ગાડી ડ્રાઈવર સાથે થાય છે. અને છેલ્લો શબ્દ લખ્યો છે ઇસ્ત્રી. હવે આ ત્રણ શબ્દ સાથે મળે છે, પણ ઇસ્ત્રી તો કોણ વાપરે? ધોબી, બરાબર ને. એટલે આ ત્રણ શબ્દ સાથે આવશે અને શું અલગ પડે છે? ઇસ્ત્રી. તો આપણે તેની ફરતે ગોળ કરીશું. ઓકે ફ્રેન્ડ, સમજ પડી ગઈ? હવે બીજું જોઈએ. સંચો, લેલો, તગારો, ઓળંબો. આમાંથી તમને એવું લાગતું હશે કે આ તો બધું સરખું સરખું જ દેખાય છે. હા, આ બધા કારીગરોના સાધનો છે, પણ સંચો કપડા કોણ સીવે? દરજી, બરાબર ને. તો કપડા સીવવા માટેનો સંચો કોની પાસે હોય? દરજી પાસે હોય, બરાબર. હવે આ લેલો, તગારો અને ઓળંબો આ કોના સાધન છે? કહો જોઈએ. હા, કડિયાભાઈના, બરાબર. તો આ ત્રણ સાથે આવશે તો અલગ કયો શબ્દ પડે છે? સંચો. તો આપણે તેના પર ગોળ કરીશું, બરાબર બાળ મિત્રો. હવે આપણે ત્રીજું જોઈએ. મને હવે લાગે છે કે આ બે જોયા પછી તમને ત્રીજું સમજ પડી જ ગઈ છે. ઓકે, ચલો. દાડમ, ફ્રૂટ સલાડ, ચીકુ અને કેળા, બરાબર. આમાંથી કયો અલગ લાગે છે શબ્દ? હા, ફ્રૂટ સલાડ, બરાબર. તમે તો ખૂબ હોશિયાર છો. દાડમ, ચીકુ અને કેળા ફળ છે, અને આ બધા જ ફળને મિક્સ કરીને દૂધમાં જે મમ્મી સ્વીટ બનાવે તેને ફ્રૂટ સલાડ કહેવાય, બરાબર. આ એક પ્રકારનું પ્રવાહી સ્વીટ આવે જેને તમારે પીવાનું હોય છે, બરાબર. તો આ દાડમ, ચીકુ અને કેળા શું છે? ફ્રૂટ છે, ફળ છે, અને ફ્રૂટ સલાડ સ્વીટ છે. તો આપણે તેના ફરતે ગોળ કરીશું. હવે ત્યારબાદ છેલ્લો જોઈએ. ગેરેજ વાળા, બકાલો, લુહાર અને કડિયો. અરે, આમાં તો એક શબ્દ કઈક નવો જ લાગે છે. આ બકાલો શું છે? ઓળખો છો તમે? અને ગેરેજ વાળા? હા, જે ગાડી રિપેર કરે તે ગેરેજ વાળા, બરાબર. લુહાર એટલે કે લોખંડની વસ્તુઓ બનાવે, અને કડિયાભાઈ મકાન ચણે. તો પછી આ બકાલો શું છે? એ કોઈ કારીગર છે? હા, તમારો જવાબ સાચો છે, એ કોઈ કારીગર નથી. ગેરેજ વાળા, લુહાર અને કડિયો એ ત્રણ કારીગર છે. આ બકાલો એટલે શું થાય ખબર છે? શાકભાજી. શું થાય? શાકભાજી. શાકભાજીને બકાલો પણ કહેવાય. તો આ ત્રણ, લુહાર, કડિયો અને ગેરેજ વાળા ત્રણ કારીગરોના નામ છે, જ્યારે બકાલો શાકભાજી છે. તો તે અલગ પડે છે, તો આપણે તેના ફરતે ગોળ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજ પડી ગઈ હશે કે અલગ પડતા શબ્દ પર ગોળ કઈ રીતે કરવું. તો તમારે હવે તમારી ચોપડીમાં આ જાતે કરવાનું છે. મજા આવી ને? હા, હવે આપણે આ પાઠમાં ઘણા બધા વ્યવસાયકારો વિશે શીખ્યા, તેમને જોયા અને તેમના સાધનો પણ જોયા કે તે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, બરાબર. હવે આમાંથી કેટલાક વ્યવસાયકારો એક જગ્યા પર બેસીને કામ કરતા હોય છે, તો કેટલાક વ્યવસાયકારો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ફરીને કામ કરતા હોય છે, અને કેટલાક વ્યવસાયકારો બંને રીતે કામ કરતા હોય છે. તો આજે આપણે તે પ્રવૃત્તિ જોવાની છે, બરાબર. તો અહીં જુઓ,
જોઈ શકો છો કે અહીં એક કોષ્ટક આપ્યું છે, બરાબર. અહીં લખ્યું છે એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, બંને રીતે કામ કરનાર. બંને રીતે કામ કરનાર એટલે કે એક જગ્યાએ બેસીને પણ કરતા હોય અને ફરી ફરીને પણ કરતા હોય. તો એવા કયા કયા વ્યવસાયકારો છે તેના નામ આપણે અહીં લખવાના છે, બરાબર. તો પહેલા આપણે જોઈશું એક જગ્યાએ બેસીને કામ કરનાર. હવે મને કહેશો, તમને કઈ યાદ આવે છે એક જગ્યાએ બેસીને કોણ કામ કરે છે? હા, દરજી, બરાબર. તો અહીં આપણે લખીશું દરજી. બીજું કોણ આવશે જે એક જગ્યાએ બેસીને કામ કરે છે? હા, શાકભાજી વાળા, બરાબર. તો અહીં લખીશું શાકભાજી વાળા. શાકભાજી વાળાને બીજું શું કહેવાય? શું કહેવાય? કાચિયો, બરાબર. જે શાકભાજી વેચતું હોય તેને શું કહેવાય? કાચિયો. બીજું કોણ આવશે? હા, બૂટ ચપ્પલ કોણ સીવે? બરાબર. તો મોચી. તો અહીં લખીશું મોચી. ત્યારબાદ બીજું કોણ આવશે? હા, રોપ ઇંજીને ગાદલા કોણ બનાવે છે? હા, એકદમ સાચી વાત, પિંજારો. ઓકે, ત્યારબાદ બીજું કોણ આવશે? વાળ કોણ કાપે છે? વાળંદ. તો અહીં લખીશું વાળંદ. હજી બીજું કોઈ બાકી રહે છે, બીજું કોણ આવશે? હા, વણકર, વેરી ગુડ. અને બીજું કોઈ યાદ આવે છે તમને? હા, લોઢું કોણ ટીપે? લુહાર. તો લુહાર. તો જોઈ શકો છો બાળ મિત્રો કે એક જગ્યાએ બેસીને કામ કરનાર આટલા વ્યવસાયકારો છે. દરજી શાકભાજી વાળા, મોચી, પિંજારો, વાળન, વણકર અને લોહાર, બરાબર. ફરી ફરીને કામ કરનાર, બરાબર. તો ફરી ફરીને કોણ કામ કરે છે? હા, સફાઈ કામદાર. તો અહીં લખીશું સફાઈ કામદાર. તમારી ચોપડીમાં આપ્યું જ છે. ઓકે, ત્યારબાદ બીજું પણ છે. કોણ છે? હા, તમારા ઘરે બધું ફર્નિચર કોણ બનાવે? લાકડાના કબાટ, બારી, બારણા, આ બધું કોણ બનાવે છે? હા, સુથાર, બરાબર. તો તે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને, તો તેનું પણ અહીં આપણે નામ લખીશું સુથાર. ત્યારબાદ તમારા ઘરે મામાની ટપાલ આવી હોય તો તે આપવા માટે કોણ આવે છે? ટપાલી. તો તે પણ ફરી ફરીને કામ કરે છે ને, તો અહીં લખીશું ટપાલી. પછી તમારી સોસાયટીમાં કેટલીક વાર એવું સંભળાય છે પ્લાસ્ટિક, ચોપડા, પૂરા ભંગાર અપાણે, એવું કઈ બોલાય સંભળાય છે તમને? હા, તો એ પણ ઘરે ઘરે ફરે છે ને, તો એને શું કહેવાય? ભંગાર વાળો. તો એ પણ ફરી ફરીને જ કામ કરે છે, તો એનું પણ અહીં નામ લખીશું. ભંગાર વાળો. ઓકે, ત્યારબાદ બીજા કોણ આવશે? હા, પિંજારો. એ પણ ઘરે ઘરે જઈને રૂપ ઇંચીને ગાદલા બનાવી આપે છે, તો અહીં આપણે તેનું નામ લખીશું. અને બાળકોને રમવાનું શું વધારે ગમે? રમકડા. તો રમકડા વેચવા વાળા પણ આવે છે ને, તો તેનું નામ પણ આપણે શેમાં લખીશું? ફરી ફરીને કામ કરનાર. તો આપણે લખીશું રમકડા વાળા.
બાકી રહી જાય છે યાદ આવે છે તમે સવારે ચા દૂધ પીઓ છો ને તો દૂધ આપવા કોણ આવે છે દૂધવાળો બરાબર ને તો તે પણ ફરી ફરીને જ કામ કરે છે તો તેનું પણ આપણે અહીં લખીશું દૂધવાળો ચાલો હવે એક જગ્યાએ બેસીને કામ કરનાર અને ફરી ફરીને કામ કરનારના વ્યવસાયકારોના નામ આપણે લખ્યા હવે બંને રીતે કામ કરતા હોય એક જગ્યાએ બેસીને પણ કરતા હોય અને ફરી ફરીને પણ કરતા હોય એવા કોણ છે તો એના નામ લખીએ સુથાર બરાબર સુથારભાઈ પોતાની દુકાને બેસીને પણ સરસ ફર્નિચર બનાવે અને ક્યારેક આપણા ઘરનું ફર્નિચર કરવું હોય તો તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે બરાબર ત્યારબાદ આવશે પિંજારો બરાબર પિંજારો એક જગ્યાએ બેસીને પણ તેનું કામ કરે છે પણ આપણે ક્યારે ન જઈ શકીએ એની દુકાન પર તો આપણે તેને ઘરે બોલાવીએ તો પિંજારો ઘરે આવીને પણ રો પિંજીને આપણે ગાદલા ગોદડા બનાવી આપે છે ઓકે હવે એના પછી આવશે કોણ આવશે હા મોચી મોચી પણ એક જગ્યાએ બેસીને કામ કરે છે અને કેટલીક વાર શેરીએ શેરીએ પણ ફરીને બૂટ ચંપલ સીવવાનું કામ કરે છે તો મોચી પણ બંને રીતે કામ કરનારમાં આવશે ત્યારબાદ હવે આવશે ભંગારવાળો બરાબર ઓકે ફ્રેન્ડ્સ હવે બીજું તમને કોઈ યાદ આવે છે કોણ આવશે કે જે બંને રીતે કામ કરતું હોય હા શાકભાજી વાળા અને છેલ્લે બીજું કોણ આવશે ધોબી બરાબર ધોબી તમારા ઘરે ધોયેલા કપડા આપી પણ જાય છે અને ઇસ્ત્રી કરવા માટેના કપડા લઈ પણ જાય છે બરાબર તો આપણે અહીં લખીશું ધોબી તો ફ્રેન્ડ્સ તમને હવે સમજ પડી ગઈ હશે કે એક જગ્યાએ બેસીને કામ કરનાર કોણ છે ફરી ફરીને કામ કરનાર કોણ છે અને બંને રીતે કામ કરનાર કોણ છે તો આ કોષ્ટક તમારે તમારી ચોપડીમાં લખવાનું છે અને નીચેના ત્રણ ખાના જે ખાલી છે તે તમારે જાતે લખવાના છે તો તમે લખશો ને ઓકે તો તમને મજા આવી ને આજે આપણે વ્યવસાયકારો વિશે ઘણું બધું શીખ્યા બરાબર તો હવે તમારે તમારું હોમવર્ક ભૂલવાનું નથી હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે બાય